મિત્રો ગૂગલમાં જઈ અને આપણે સર્ચ કરશું nvsp.in. તો આ રીતના મિત્રો એક ડેશબોર્ડ જોવા મળશે, ત્યાં આપણે અહીંયા છે હોમ આ રીતના જોવા મળશે, અને ત્યાં જઈ અને આપણે લોગિનમાં જઈ અને આ રજિસ્ટર છે તે સિલેક્ટ કરશું. તો રજિસ્ટર કઈ રીતે કરવાનું છે તેના અહીંયા જોઈએ, પ્રોસેસ જોઈએ. તો અહીંયા આપણે સૌ પ્રથમ તો આપણો મિત્રો આ રીતના એક પોર્ટલ ખુલશે, ત્યાં જઈને આપણે રજિસ્ટર પર ક્લિક કરશું અને અહીંયા આપણે મોબાઈલ નંબર નાખશું. અને અહીંયા નીચે આપણે કેપ્ચા કોડ નાખશું અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું, એટલે ઓટીપી છે તે સેન્ડ થશે. મિત્રો હવે ઓટીપી જે અહીંયા આવી ગયો છે ઓટીપી, તો અહીંયા ઓટીપી છે હું નીચે નાખી દઈશ. તો અહીંયા ઓટીપી નાખી દઉં છું. વેરીફાઈ પર ક્લિક કરું છું, બરાબર. તો વેરીફાઈ થઈ ગયા બાદ આ રીતના એક મેનુ જોવા મળશે. તો આઈ હેવ એપિક નંબર, બરાબર, આઈ ડોન્ટ હેવ એપિક નંબર પર ક્લિક કરશું, એટલે અહીંયા એપિક નંબર નથી એવું સાબિત થશે. અહીંયા તમારું નામ નાખવાનું છે, અહીંયા તમારું જે નામ હોય તો તે નામ નાખવાનું છે. અહીંયા ઈમેલ આઈડી નાખશું. અહીંયા પાસવર્ડ સેટ કરી દઈશું. મિત્રો આ નાખાઈ ગયા બાદ આપણે એને રજિસ્ટર પર ક્લિક કરશું. રજિસ્ટર પર ક્લિક કરતાની સાથે એક નવું મેનુ આ રીતે જોવા મળશે, યુ આર રજિસ્ટર સક્સેસફુલ. હવે આપણે એને પાછું એક વખત ફરી લોગિન કરવું પડશે, બરાબર. તો આપણે એને હવે મિત્રો લોગિન કરતાની સાથે આ રીતના એક મેનુ ખુલી જશે, અને એમાં આપણે પેલું ફર્સ્ટ જોશું કે ફ્રેશ જે એનરોલમેન્ટ છે જે ફોર્મ નંબર 6 છે, તો તે આપણે ફર્સ્ટ અહીંયા ભરી શકશું. જે મિત્રો નવા છે અને જેને આમાં રજિસ્ટર કરવું છે, તો તે અહીંયાથી ફોર્મ લઈ અને અહીંયા ક્લિક કરી શકે છે કે આઈ રેસિડેન્સ ઇન ઇન્ડિયા, ઓકે ક્લિક કરશું અને અહીંયા સ્ટેટ સિલેક્ટ કરશું. આ રીતે હું અહીંયા ગુજરાત સિલેક્ટ કરીશ, તો આખું ફોર્મ છે તે ખુલી જશે, અને તે આપણે આખું આ ફોર્મ છે તેને આપણે સબમિટ કરવાનું છે. તો આમાં હાઉસ નંબર છે, વિલેજ નંબર છે, પોસ્ટ ઓફિસ છે, પિનકોડ છે, ડેટ છે, અને અહીંયા તમારે છે કોઈ પણ અહીંયા પ્રૂફ અહીંયા અપલોડ કરવાનું રહેશે. મિત્રો અહીંયા છે ને પ્રૂફ બતાવેલું છે, રેશન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે. તો કોઈ પણ આપણે એક પ્રૂફ છે, અહીંયા હું રેશન કાર્ડ લઉં છું, તો તે આપણે અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે. અને કોઈ પણ એક ફેમિલી મેમ્બરનો જે એપિક કાર્ડ નંબર છે તે અહીંયા નાખવાનો રહેશે. તો મિત્રો આ વાત થઈ જેને ફર્સ્ટ ટાઈમ જેના જે નવું ઇલેક્શન કાર્ડ કઢાવે છે જેના 18 વર્ષ પૂરા થયા છે, તો તેની વાત થઈ. એ જ રીતે આપણે આપણી ડેશબોર્ડની અંદર બીજું જોઈએ કે કઈ કઈ વસ્તુ આપણે જોવાની છે. તો અહીંયા બીજા કોઈ અધર પેલેસમાં તમે ગયા હોય અને ત્યાંનું તમારું સરનામું ચેન્જ કરવું હોય, તો તે તમારે અહીંયા બીજું ઓપ્શન છે તે સિલેક્ટ કરવાનું છે. પછી કરેક્શન પર્સનલ ડિટેલ્સ, કોઈનું નામ સુધારવું છે, કોઈના નામમાં ભૂલ છે, કોઈની સહીમાં ભૂલ છે, તો તે અહીંયા કરેક્શન પર્સનલ ડિટેલ્સમાં જશે. અને ડિલેટ ઓફ એનરોલમેન્ટ, એટલે કોઈ મૃત્યુ પામેલા છે કે કોઈ પણ બેન છે સાસરે ગયા છે તેમનું અહીંયાથી ડિલીટ કરવું છે અને બીજે કાઢવું છે, તો તે છેલ્લા ઓપ્શનમાં જઈ અને આપણે ક્લિક કરીને એક ફોર્મ હશે તે ફોર્મ કરવાનું,
છે એ ફોર્મને આપણે સબમિટ કરી અને એમાં કોઈ પણ એક છે ડોક્યુમેન્ટ જે માગ્યું હશે તે આપણે અહીંયા ભરવાનું રહેશે. તો મિત્રો એકદમ આ સહેલું છે, પણ બધાએ વેરિફિકેશન તો કરવાનું છે. મિત્રો કોઈ પણ જે કુટુંબ એક વડીલ વ્યક્તિ છે તે પણ આના આધારે જઈ અને આ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને તે પોતાના જે કુટુંબના મેમ્બરોના ચૂંટણી કાર્ડનું વેરિફિકેશન કરી શકે છે. મિત્રો આપણે જલ્દીમાં જલ્દી આ વેરિફિકેશન કરી લેવું જોઈએ. અને મિત્રો મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મિત્રો.